ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ગુજરાતી સિનેમામાં એક અનેક અભિનેત્રીઓએ રાજ કર્યું, પરંતુ એક અભિનેત્રી એવી હતી જેણે માત્ર એક ફિલ્મ દ્વારા રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી. આને કહેવાય ને કે ગુજરાતી સિનેમામાં રોમા મણેક અને નરેશ કોનડિયાની જોડી ખૂબ જ વખણાતી હતી. એવી જ રીતે હિતેન કુમાર અને આનંદ ત્રિપાઠીની જોડી દર્શકોના દિલો પર રાજ કરતી હતી. ખરેખર ક્યારેક સપનામાં પણ નહીં વિચારેલું હોય કે આનંદ ત્રિપાઠી ગુજરાતની નથી. ચોંકી ગયા ને તમે? હવે બહુ ના વિચારો, અમે તમને આનંદ ત્રિપાઠીના જીવનની વાત કરીશું. આનંદ ત્રિપાઠી હાલમાં ફરી એક વખત ગુજરાતી સિનેમામાં પુનરાગમન કર્યું છે. આ વર્ષે જ રિલીઝ થઈ તેમની ફિલ્મ હલકી ફુલકી દ્વારા તેમને લોકોનું હૈયું જીતી લીધું. ત્યારે ચાલો આપણે તેમની અવનવી જીવન વિશે વાત કરીએ, જીવન સાથે જોડાયેલી અવનવી વાતોની વાત કરીએ. તો અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનારી આનંદ ત્રિપાઠી મૂળ ગુજરાતી નહીં પરંતુ ઇન્દોરના વતની છે. તેમના પરિવારના કોઈપણ સભ્ય અભિનય સાથે સંકળાયેલ નથી. આનંદ ત્રિપાઠી મોડેલિંગ દ્વારા પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મિસ ઇન્દોરમાં તે સિલેક્ટ થયા તેના જીવનમાં નવો વળાંક આવ્યો અને તેની મુલાકાત બી આર ચોપરા ભાઈ સાથે થઈ અને ત્યારે તે મુંબઈ ગયા અને બસ પછી તો તેમણે શરૂઆત હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય કન્નડ ફિલ્મ કરી અને આ જ દરમિયાન તેમની મુલાકાત પપ્પુ દાદા સાથે થઈ અને તેમને ગુજરાતી ફિલ્મોનું ઓડિશન આપવાનું જણાવ્યું અને આખરે આનંદી બહેન એ મૈયરમાં મનડું નથી લાગતો ફિલ્મ માટે સિલેક્ટ થઈ. આ તેના જીવનની પહેલી ફિલ્મ હતી અને આખરે આ ફિલ્મમાં તેને ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર સાથે કરીને રાતોરાત લોકપ્રિયતા રતનના પાત્રથી ઓળખીને મળી હતી. આ ફિલ્મ પછી તેને ક્યારેય પાછળ ફરીને જોયું નહીં અને એ અનેક યાદગાર ગુજરાતી ફિલ્મો આપી. મહત્વની વાત એ છે કે મૈયરમાં મળ્યું નથી લાગતો ભાગ બેમાં પણ રતને અભિનય કરેલ છે. કદાચ ગુજરાતી સિનેમામાં આ પહેલી એવી ફિલ્મ હશે જેની સિક્વલ બની હોય. આ ફિલ્મો બાદ અચાનક આનંદ ત્રિપાઠી ગુજરાતી ફિલ્મોમાં વિદાય લઈ લીધો અને તેને ટેલિવુડ હિન્દી ધારાવાહિકમાં કામ કર્યું એટલે સિરિયલમાં. આજે તમે હવે ફરી ગુજરાતી ફિલ્મોમાં સક્રિય થયેલ છે. મહત્વની વાત કરીએ તો આનંદ ત્રિપાઠી પહેલાં કરતાં વધુ સુંદર થઈ ગઈ છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે હાલમાં. તો આ હતી આનંદ ત્રિપાઠીનો લેટેસ્ટ વિડીયો જે મેં તમને જણાવ્યો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું આવા જ બીજા વિડીયો સાથે.